જામનગરમાં જે પ્રકારે રાત્રિના સમયે અનરાધાર વરસાદ ખાબક્યો છે અને અત્યારે પણ આ વરસાદ ચાલુ છે, ત્યારે ખાસ કરીને જામનગરના મધ્ય આવેલા લાખોટા લેકમાં નવા નીરની આવક શરૂ થઈ છે, ત્યારે ખાસ કરીને જામનગરવાસીઓ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અહીં નવા નીરની જે આવક શરૂ થઈ છે તે જોવા માટે ઉમટ્યા છે. ખાસ કરીને જે લોકો અહીં આવ્યા છે તેઓ સાથે જ આપણે વાત કરીશું. જે પ્રકારે લાખોટા લેકમાં નવા નીરની આવક શરૂ થઈ છે, આપ ક્યાંથી આવ્યા છો અને શું કહેશો? હું, મારું નામ હરીશ ઘાડિયા છે, અમેરિકાથી આવ્યો છે. અહીંયા આટો દેવા આ વરસાદની મજા માણવા બહાર નીકળ્યા છીએ. લાખોટા આ જૂનું અમારું ગામ, આટલું સરસ પાણીની આવક જોઈને અતિ આનંદ થાય છે. એટલે આ વર્ષે ખેડૂતોને પણ બહુ મજા આવશે એવું લાગે છે. બહુ મજા આવે છે વરસાદમાં પલળવાની અને આ પાણી આવતું જોવાની બધી. આ પહેલા વરસાદમાં આટલું બધું ભરાઈ ગયું એનાથી વધારે આનંદ આવે છે અને ખેડૂતને બધાને જોરદાર વાવણી થઈ ગઈ છે. બહુ સારો થયો છે, વરસ બહુ સારો રહેશે, ખેડૂતોને બહુ ફાયદો થયો છે અને ટાઈમસર વરસાદ આવી ગયો એના હિસાબે રાતથી વરસાદ ચાલુ છે એટલે બહુ સારામાં સારો કહેવાય. મોસમ બહુ સારો છે, મોસમની મજા માણવા નીકળ્યા છે અમે બે જણા. એટલે થેન્ક યુ. જે પ્રકારે આ દંપતિ પણ અહીં વરસાદની મજા માણી રહ્યું છે, જે આપ શું કહેશો? વરસાદ પડ્યો છે અને લાખોટા લેકમાં નવા નીર આવ્યા છે, બહુ સારું થયું અને આજુબાજુના પાણીને કોઈ તકલીફ નહીં પડે અને વરસાદ સારો છે થયો છે અને બહુ સારું મજા આવી ગયું. વરસાદમાં નાવાની ખૂબ જ મજા આવે છે. અત્યારે હુસુ સુધીમાં 10 ફૂટ જેટલી પાણીની આવક ચાલુ થઈ ગઈ છે. રણબલ તળાવમાં 5 વાગ્યાથી પાણીની આવક સારી ચાલુ થઈ છે. હજી અત્યાર સુધીમાં પાણીની આવક સારું ચાલુ છે અત્યારે અને અંદર માણસોને જોઈને આનંદ આવે છે. પાણીની આવક સારી ચાલુ છે એટલે. તો જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે લાખોટા લેકના દ્રશ્ય છે, કારણ કે લાખોટા લેકમાં નવા નીરની આવક શરૂ થઈ છે અને જામનગરવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે, કારણ કે લાખોટા લેક એ જામનગર મધ્ય આવેલું છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ટહેલવા માટે પણ આવતા હોય છે. ત્યારે જામનગરની શોભા વધારતા લાખોટા લેકની જે પ્રકારે વરસાદની આવક શરૂ થઈ છે, ખાસ કરીને સવારે 5 વાગ્યાથી વરસાદી પાણી અહીં આવવું શરૂ થયું છે. મનસુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.